મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને નોંધાયેલ સાયરા મર્ડર વિથ એટ્રોસિટી કેસમાં તપાસ એજન્સી એ રિમાન્ડ અરજીની માગણી કરેલી, જેમાં 5 દિવસની રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કરેલા. તેમ છતાં વધુ તપાસની જરૂર હોવા છતાં નામદાર કોર્ટે ફરી માગણી કરતાં ફરી 3 દિવસના રિમાન્ડ અરજી મંજૂર કરવામાં આવેલી. અને તેમ છતાં હજુ તપાસમાં કંઈક આગળ જરૂરિયાત હોય નામદાર કોર્ટ સમક્ષ ફરી ફર્ધર રિમાન્ડની માગણી કરવામાં આવેલી. અને 5 દિવસની માગણી કરવામાં આવેલી, તેમાંથી 4 દિવસની માગણી મંજૂર કરવામાં આવેલી છે, 3 દિવસની મંજૂર કરવામાં આવી છે. તારીખ 24 ના 3 કલાક સુધી રિમાન્ડ આપવામાં આવેલા છે. કયા મુદ્દાઓના આધારે રિમાન્ડ? અને રિમાન્ડની માગણીમાં મુખ્ય તો એજન્સી ક્રાઇમ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવેલી છે તપાસ સીટના સ્પેશિયલ અધિકારીઓને, અને તે તપાસ સંભાળી રહેલા છે. ત્યારે તે તપાસ સંભાળ્યા પછી તેમને કસ્ટોડિયલ ઇન્સ્ટ્રોગેશન દ્વારા વધુ વિગત મેળવી શકાય અને તે નામદાર કોર્ટે ગ્રહણ કરી અને વધુ રિમાન્ડની માગણી મંજૂર કરવામાં આવેલી છે. સાહેબ, કોલ ડિટેલમાં કંઈક સામે આવે છે કે કેટલા કલાક વાતચીત છે, શું છે? કોલ ડિટેલ્સના રિપોર્ટ પણ આવેલા છે અને એફએસએલનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. તે એફએસએલનો રિપોર્ટ આવ્યા પછી કોઈ ચોક્કસ દિશા તરફ એને ગતિ તપાસને મળી શકે. હાલ તો સીડીઆર અને અન્ય વિગતોથી તપાસ આગળ વધી